નમસ્કાર મિત્રો, મંત્રીમંડળના ભયંકર સમાચાર. ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીનો ગઈકાલે જન્મદિવસ ગાંધીનગર ખાતે ઉજવવામાં આવ્યો હતો. પુરુષોત્તમ સોલંકી એટલે કોળી સમાજના કદાવર નેતા કહેવામાં આવે છે. હાલ સુધી તેને ટક્કર આપી શકે તેવું કોળી સમાજમાં કોઈ નામ નથી તેવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. પરંતુ તેઓ 1.5 મહિનો રાજકારણમાંથી ગાયબ હોવાના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. નવા નેતાઓને મંત્રી બનાવાશે તો અમુક જૂના નેતાઓને ગર્ભેગા કરાશે. એવામાં પુરુષોત્તમ સોલંકીની તબિયતને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી સવાલો થઈ રહ્યા હતા. તેમની નાદુરસ્ત રહેવાના કારણે મંત્રીમંડળના પડતા મૂકવાની હોવાની ચર્ચા હતી. જોકે આ વાતને લઈને હવે તેમણે જાહેરમાં મોટો સંકેત આપ્યો છે. આપણે કોઈને નડવું નથી, મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. ભાવનગર નહીં તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા છે. કોઈને તકલીફ હોય તો પુરુષોત્તમ સોલંકીનો દરવાજો હંમેશા ખુલ્લો છે. આપણે કોઈથી ડરવાનું શીખ્યા નથી ને કોઈથી ડર્યો નથી. આ એવા નેતા છે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આનંદીબેનની સરકારમાં મંત્રી રહ્યા છે. આ સિવાય તેઓ વિજયભાઈ અને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં પણ મંત્રી યથાવત રહ્યા છે. ધન્યવાદ.